માગરોળ ખાતે વર્તમાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જ્ઞાન સહાય યોજના રદ કરવા અને ટેટ ટાટ પાસ ઉમેદવારની કાયમી ભરતી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી ભરતી કરવાની માંગણી સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં જ્ઞાન સહાયકને 11 માસના 26,500 પગાર કરાર આધારિત ભરતી કરવામાં આવી છે, જેના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિદ્યાર્થીઓને અન્યાય થાય છે, જેના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અગાઉ વર્ષોની અને રાત દિવસ મહેનત કરી ઉમેદવારો દ્વારા તૈયારી કરવામાં આવી હોય અને પરીક્ષા પાસ કરવામાં આવે છે, છતાં સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરી આ ઉમેદવાર સાથે અન્યાય કરવામાં આવે છે, જેથી આ બાબતે તાત્કાલિક વિચાર કરી તાત્કાલિક ધોરણે ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓની કાયમી ભરતી કરવા માંગણી કરવામાં આવી છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.